અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા ઘરના સપના ઘરનું સપનું સાકાર થયું છે. સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં પાકા આવાસ યોજના હેઠળ મકાનોનું નવનિર્માણ કર્યું છે. અમરેલી જિલ્લામાં પણ ગરીબ અને સામાન્ય માણસને કેટલી મુશ્કેલીઓ સાથે જીવન જગવું પડતું હોય છે. કાચા મકાનમાં રહેવું, ચોમાસે પડતી મુશ્કેલીઓ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો ગરીબ અને સામાન્ય માણસને કરવો પડતો હોય છે. ગરીબ અને સામાન્ય માણસના ઘરના ઘર બની રહે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય થકી લોકોને સહિયારો આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં લોકોના પાકા ઘરનું સપનું પણ સાકાર થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી અંતર્ગત સામાન્ય માણસના ઘરના પાકા ઘરનું સપનું હવે માત્ર સપનું ન રહેતા તે હકીકતમાં સાકાર બની રહ્યું છે. અમરેલીના જીસંગપરા વિસ્તારમાં રહેતા અને ખાનગી પેઢીમાં નોકરી કરતા ભીખુભાઈ શંભુભાઈ ભારુને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત પાકા આવાસ બાંધકામ માટે સરકાર દ્વારા રૂપિયા 3.50 લાખની સહાય આપવામાં આવી છે. આ સહાયની મદદથી લાભાર્થી શંભુભાઈ ભાલુના પાકા ઘરનું સપનું ખરા અર્થમાં સાકાર બન્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં સામાન્ય માણસના પાકા ઘરના સપનાઓ હવે સરકારની મદદથી અને સરકારી સહાયથી સાકાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા શહેરી ક્ષેત્રમાં સામાન્ય અને ગરીબ માણસને પાકા આવાસ નિર્માણ માટે કુલ રૂપિયા 3.50 લાખની સહાય આપવામાં આવી છે. આ સહાય 4 હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધી જ લાભાર્થી સુધી પહોંચે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી શંભુભાઈ ભાલુ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મારા મિત્રએ મને આ યોજનાની માહિતી આપી અને લાભ લેવા કહ્યો હતો. મેં અમરેલી નગરપાલિકાનો આ અંગે સંપર્ક કરીને સહાય મેળવવા માટેની પ્રક્રિયા અનુસરી અને તે પૂર્ણ કરી. મારી પાસે દેશી નળિયાવાળું કાચું મકાન હતું અને તે ચોમાસે પાણી ટપક્યા કરતું હતું. આ પાકા મકાન બનતા હવે અમને રાહત રહેશે. અગાઉ જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તે હવે ભૂતકાળ બની રહેશે. સરકારની સહાયથી મારું દેશી નળિયાવાળું મકાન પાકું બની ગયું છે અને મારા ઘરના ઘરનું સપનું પણ સાકાર થયું છે. સરકાર દ્વારા આ સહાય બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. 2015માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના થકી આર્થિક રીતે નબળા પરિવારોના પાકા ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં આજે સરકારની સહાયથી પાકા ઘરોનું નિર્માણ થયેલ છે. સુખમણવર, ZSTV, અમરેલી.